વિષય ગુજરાતી પાઠ 10 ચાલો સૌને રમત મુબારક ગીત આપેલું છે એક રમશું રમશું રેલમછેલ રેલમછેલ એટલે ખૂબ જ વરસાદ આવે અને બધે પાણી પાણી છવાઈ જાય અને રેલમછેલ કહેવાય રમશું રમશું રેલમછેલ હળશું મળશું કરશું ગેલ ગેલ એટલે ગમત મજા હળશું મળશું અને કરશું મજા ખડખડ હસવું ખેલમ ખેલ ખડખડાટ હસવાનું ખેલમ ખેલ ખેલતા ખેલતા રમતા રમતા રમશું રમશું રેલમ છેલ ભલો શિયાળો ટાઢ મજાની ભલો એટલે સારો સારો શિયાળો શિયાળામાં ટાઢ મજાની હોય મજાની ટાઢ હોય ઠંડી હોય ટાઢ એટલે ઠંડી ભલો ઉનાળો લોહી મજાની ઉનાળામાં ભલા ઉનાળામાં લોહી મજાની મજાની લૂ લાગે લૂ એટલે ગરમ પવન એને લૂ કહેવાય વરસાદે વાત છંટ મજાની વરસાદે એટલે કે ચોમાસામાં વાછંટ એટલે વાછટ વરસાદ આવતો હોય ત્યારે આપણી ઉપર ઝીરો ઝીણો ઝીણો ફુવારો આવતો હોય એવા છાંટા પડે એને વાછટ કહેવાય વાછટ મજાની વરસાદમાં વાછટ ખાવાની મજા આવે બારે માસ મજાની ગમત બારે મહિના મજાની ગમત પડે મજા પડે ધીંગા મસ્તી ઠેલમ ઠેલ ધીંગા મસ્તી કરવાની પણ બહુ મજા પડે રમશું રમશું રેલમ છેલ ગીત લખ્યું છે હરિકૃષ્ણ પાઠકે બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નનો જવાબ લખો બાજુનું પાનું એટલે 155 પાના પર જે ફોટો આપ્યો છે ચિત્ર આપ્યું છે એની પરથી પ્રશ્નનો જવાબ લખવાનો છે પ્રશ્ન 1 આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે જવાબ આ ચિત્ર એક બગીચાનું લાગે છે પ્રશ્ન 2 ચિત્રમાં કુલ કેટલા બાળકો છે જવાબ ચિત્રમાં કુલ 8 બાળકો છે પ્રશ્ન 3 ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે જવાબ 3 ચિત્રમાં બાળકો જુદી જુદી રમત રમી રહ્યા છે પ્રશ્ન 4 બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે જવાબ 4 બાળકો દડાની લપસણીની હિંચકાની દોડવાની રમતો રમી રહ્યા છે પ્રશ્ન 5 આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે જવાબ 5 મને લપસણી ખાવાનું બહુ ગમે છે પ્રશ્ન 6 એ રમત કેવી રીતે રમાય જવાબ 6 નિશાણી વડે ઉપર ચડવાનો પછી લપસણીની ટોચે બેસી લપસવાનો પ્રશ્ન 7 છેલ્લા રમત તમે ક્યાં રમ્યા હતા જવાબ છેલ્લે આ રમત હું ગયા રવિવારે રમ્યો હતો પ્રશ્ન 8 તમે ક્યાં ક્યાં રમો છો હું ઘરમાં આંગણામાં શાળાના મેદાનમાં અને શેરીમાં રમું છું પ્રશ્ન 9 તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો એટલે બાજુ બાજુ મૂક્યા હોય તો એમ કેટલા દોરડા કૂદી શકો જવાબ હું એકસાથે 25 દોરડા કૂદી શકું આવરે તું દોડી નીચે છે છાબડી છાબડી એટલે ટોપલી રમત 1 આવરે છાબડી 3 વિદ્યાર્થીઓ દ્વારા રમાય જમીન પર 5 પાંચિકા મૂકી દો પછી 1 પાંચિકો હથેળીમાં લઈ 15-30 સેમી જેટલો ઊંચે ઉછાળો 15-30 સેમી એટલે 1/2 ફૂટથી ફૂટ જેટલો ઊંચે ઉછાળો તે નીચે પહેલાં પડે તે પહેલાં બંને આ હથેળીઓ એકસાથે ઊંધી ભેગી કરી ઝીલી લ્યો હથેળી ઊંધી સીધી નહીં ઊંધી કરવાની અને ભેગી કરીને ઝીલવાના પાંચિકાને ત્યારબાદ 2 પાંચિકા લઈ ઉછાળી આ રીતે ઝીલી લ્યો આ પ્રમાણે 3, 4 અને છેલ્લે 5 લઈને ઉછાળી ઝીલી લ્યો 5 વારમાં કુલ જેટલા પાંચિકા ઊંધી હથેળી પર ઝીલ્યા
તેટલી તાળીઓ બાકીના બંને પાડીને શાબાશી આપશે. બાકીના બે વિદ્યાર્થીઓ જુએ છે, એ તાળીઓ પાડીને શાબાશી આપશે. આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારાફરતી રમો. બીજું છે, આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા અથવા પાંચીકા અથવા કચુકા અથવા પારા ઉછાળવા, જે હોય તે પણ ચાલે એમ ચારમાંથી. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. ગાગર ગબ્બો, ગબ્બો એટલે ગબ્બો અથવા મૂર્ખો, મૂરખ. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, છબ્બો એટલે પાંચીકો. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાંચીકો ઉઠાવો, તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો. એક હાથ જેટલો એટલે કે 1.5 ફૂટ. તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાંચીકા એ જ હાથમાં લઈ લો. જે હાથે તમે ઉછાળ્યો હોય એ જ હાથે બાકીના ચાર પાંચીકા લેવાના. ઉછાળેલા પાંચીકાને હાથમાં રાખેલા પાંચીકાઓ સાથે ઝીલી લો. પાંચેને એક હાથમાં ઝીલવાના, ઉછાળ્યો હોય એ અને હાથમાં હોય ચાર બાકીના એ પાંચે. હવે તમારા હાથમાં પાંચ પાંચીકા થઈ ગયા. આ પાંચીકા જમીન પર મૂકી ફરીથી દાવ લો. જો ઉછાળેલો પાંચીકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો. ઝીલી ન શકાય તો તમે આઉટ થઈ ગયા ગણાય, એટલે બીજા મિત્રને દાવ આપવાનો. એને પણ એ જ રીતે રમવાનું. જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાંચીકો ઉછાળે તેને ત્રણ તાળી ત્રણ વાર પાડીને શાબાશી આપો. ત્રીજું છે, તલ તલ તાતા. હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા અથવા પાંચીકા અથવા કચુકા અથવા પારા ઉછાળવા. તલ તલ તાતા મારા હાથમાં સમાતા. પાંચીકા જમીન ઉપર મૂકો સૌ પ્રથમ. તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચીકો ઉછાળો. તલ તલ તાતા મારા હાથમાં સમાતા, એમ બોલતા બોલતા એક પાંચીકો ઉછાળવાનો. આ પાંચીકો અધરો હોય ત્યારે નીચેથી એક પાંચીકો હાથમાં લ્યો. જ્યારે તમે પાંચીકો ઉછાળ્યો હોય ત્યારે બીજો પાંચીકો નીચેથી જમીન ઉપરથી હાથમાં લેવાનો. ઉછાળેલા પાંચીકાને તે હાથે જ ઝીલો. જે હાથમાં તમે નીચેથી જમીન ઉપરથી પાંચીકો લીધો એ હાથમાં જ ઉછાળેલો પાંચીકો ઝીલવાનો એટલે કે લેવાનો. બંને પાંચીકા હાથમાં રાખીને ત્રીજો પાંચીકો ઉછાળો. હાથમાં હવે બે પાંચીકા થયા, જમીન ઉપરથી ત્રીજો પાંચીકો લઈને ઉછાળવાનો. એક પાંચીકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તો એકવાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો. એક પાંચીકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય એટલે કે બે પાંચીકા થાય તો એકવાર વાહ ભાઈ વાહ બોલીને શાબાશી આપવાની. બે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને વાહ ભાઈ વાહ, વાહ વાહ ભાઈ વાહ વાહ એમ બે વાર બોલી શાબાશી આપો. બે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જો ઝીલી શકે, ઝીલી લે, તો તેને વાહ વાહ ભાઈ વાહ વાહ એમ બોલીને શાબાશી આપવાની. ત્રણ પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તેને વાહ 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 ભાઈ વાહ 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 બોલી શાબાશી આપો. ત્રણ પાંચીકા હાથમાં હોય અને પાંચીકો ઉછાળે અને ઝીલાઈ જાય એટલે કે ચાર પાંચીકા થાય તો એને ત્રણ વાર વાહ 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 ભાઈ વાહ 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 બોલીને શાબાશી આપવાની. ચારે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને તાળી પાડતા પાડતા વાહ 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 ભાઈ વાહ 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 બોલી શાબાશી આપો, એટલે કે ચાર વાર શાબાશી આપવાની. ચારે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો એટલે પાંચમો પાંચીકો તમે ઉછાળો અને ઝીલી લો એટલે પાંચ પાંચીકા થાય ને હાથમાં, તો એને તાળી પાડીને વાહ 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 ભાઈ વાહ 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 વાહ
બોલીને શાબાશી આપવાની.